वेरावळ में सर्किट हाउस खाते वेरावळ तालुकाना गीर सोमनाथ जिला प्रभारी और जिला प्रमुख जिला उपप्रमुख रामजीभाई चावड़ा अध्यक्ष स्थाने एक मीटिंग राखवामां आवी हती, जेमां वेरावळ तालुका पत्रकार एकता संगठन की रचना करवामां आवता प्रमुख तरीके नीरेशभाई गोस्वामी सहित होद्देदारों की सर्वानुमते वरणी करवामां आवी हती। वेरावळ तालुका पत्रकार एकता संगठन ना रचना प्रमुख नीलेशभाई गोस्वामी तथा उपप्रमुख मोहम्मद भाई सोरठिया, महामंत्री देवभाई राठौड़ना मंत्री आईएस जीकाणी की सर्वानुमते वरणी करवामां आवी हती। आ होद्देदारों की वरणी कर्या बाद पत्रकार एकता संगठन द्वारा नवी वरणी पामेला होद्देदारों फूलहार पहेरावी हृदयपूर्वक सन्मान करवामां आव्यो हतो। आ कार्यक्रम में आईटीएस ना दीपक भाई जोशी, चेतन अपरनाथी, रवि भाई खखर, भरत भाई जाधव, राजेश ठाकरार, आजकल ना पत्रकार बनाव बापू, भास्कर भाई जोशी, जुबेर भाई ककासिया, नीलेश चावड़ा, विशाल दिया, हरीश कक्कड़, प्रताप भाई कोटिया, नितिन चावड़ा, नरेंद्र चावड़ा, सुपाशी सुमाना पत्रकार बापू, राजेश भगोतर, काजली, महेश भाई डोड़िया तेमज नीलकंठ हॉस्पिटल वाला भावेश भाई जोबन पुत्रानी हाजरी हती। पत्रकार संगठन की मीटिंग मिली अत्यारे आज अमारु कहेवानुं एटलुं छे के हवे पछी जी मीटिंग मळशे दर महीने आपणे बोलावशुं અને અમારી સંગઠન આપણે જેટલું મજબૂત બને એટલું મજબૂત કરવાનું છે। અને જે પેલા જે ઓલે હાલતા ને કે ભાઈ ઓલો આમંત્રણ દઈ આવે તો કે એક જણને આમંત્રણ દઈ આવે ને વયો જાય ને એટલે એ બધું આપણે નક્કી કરશું એવું, પણ થોડુંક વ્યવસ્થિત થઈ જાય પછી, બાકી તો ઓલું શું છે એક જણને દઈ આવે લઈ જઈને જઈ આવે એટલે આપણે કહેવાનું કે ભાઈ આમંત્રણ છે કોઈ પણ પાર્ટી, રાજકીય પાર્ટી હોય કે કોઈ પણ પાર્ટી હોય। પ્રથમ તો ગુજરાત રાજ્યની અંદર જે આ સંગઠનની રચના કરવામાં જેણે સિંહ ફાળો છે એવા લાભુભાઈ કાતરોડાને યાદ કરતાની સાથે આપણા જિલ્લાના જે પ્રભારી અને પ્રમુખ સાહેબ સ્ટેજ ઉપર છે તેમને અને આ મેસેજના સમાચાર સાંભળી અને જે તમામ પત્રકારો પધાર્યા છે તમામ પત્રકાર ભાઈઓને હું હૃદયપૂર્વક આવકારું છું। મિત્રો, મારા આગળના વક્તાઓએ ઘણી બધી વાત કરી, બહુ ગમી છે વાત, પણ સંગઠન એક શક્તિ છે અને એવી શક્તિ છે મિત્રો કે મારા આગળના વખત મારા મોટા ભાઈ જેવા મોહમ્મદભાઈ જે વાત કરી છે કે આપણે બધા એક સળી છે અને સળીઓ સાથે મળે એટલે સાવરણી બને, પણ એ જ સાવરણીમાંથી સળીઓ જો છૂટી પડે તો એ ખુદ કચરો બની જાય, સાવરણી કચરાને સાફ કરે। મોહમ્મદભાઈ જે વાત કરી મુજબ સાવરણી સળીઓથી એકઠી થઈને એક સાવરણી બને, સાવરણી હંમેશા કચરાને સાફ કરવાનું કામ કરે, એમ આપણે એક સાવરણી જેમ સળીઓ સાથે રહેશું તો કચરો સાફ કરશું મિત્રો, પણ આપણે જો છૂટા પડશું તો આપણે ખુદ કચરો બની જશું। એથી વધારે વાત કરું કે આપણે શરૂઆત કરી છે હવે પછી પ્રગતિ કરશું અને સાથે રહીશું તો આપણે સફળતા સુધી પહોંચી શકશું, એટલે શરૂઆત પ્રગતિ અને સફળતા ત્રણ મુદ્દાઓને ધ્યાને રાખી અને આપણે કામ કરવું પડશે। હવે સંગઠનની અંદર જે હોદ્દાની વાત આવે તો મિત્રો ગમે તેટલા લોકો હોય આપણે બધાના નામ અલગ અલગ છે, શું કામ કે આ 50 જણામાંથી એકને બોલાવવા તો એનું નામ તો આપવું પડશે ને, એ રીતે માત્ર ને માત્ર એક નામ માટે અને એક જવાબદારી માટે હોદ્દો હોય છે, સાચી વાત છે। એટલે હોદ્દાનો મોહ આપણે ન રાખીએ, મને ખરેખર અમારા હૃદયની ભાવનાથી આ જ વાત કરું છું કે આવું એક સંગઠન આપણું હોવું જોઈએ અને સંગઠન છે એ શક્તિ છે, તાકાત છે, અને એ તાકાતનો ઉપયોગ ક્યારે થાય મિત્રો, મોતની અણીએ જ્યારે કોઈ વ્યક્તિ હોય, જ્યારે કોઈના હક અધિકાર હડપ થતા હોય અને સાર્વજનિક લોકોને એમ થાય કે ખરેખર આના હક ઉપર કોઈ તરાપ મારે છે ત્યારે આપણું સંગઠન કામ આવે છે। સંગઠન એક હથિયાર છે, દાખલા તરીકે ઘણા લોકો અત્યારે એવું આ રાજકીય રંગમાં રંગાયેલી દુનિયા છે, ઘણા લોકો એવું વિચારે કે મારું આ કામ નથી થતું તો કે હું વિજયભાઈ રૂપાણીના પટ્ટાવાળાને ઓળખું છું એને લાઈન કરું તો કામ થઈ જાય, એમ મિત્રો આપણા સંગઠનના સભ્ય કોકને યાદ આવવા જોઈએ કે મારું કામ નથી થતું, સાચી વાત છે ને પોલીસ મારી ફરિયાદ લેતી નથી, ત્યારે પોલીસને પણ ડર લાગવો જોઈએ અને એ ગરીબ માણસ જે ન્યાય માટે લડે છે એને આપણે યાદ આવવા જોઈએ કે ગુજરાત પત્રકાર એકતા સંગઠનના રામજીભાઈને વાત કરીએ, હેમલભાઈને વાત કરીએ, એના સભ્યને વાત કરીએ તો આપણને મદદ મળશે। આવી રીતે આપણે સંગઠનની તાકાત ઊભી કરવાની છે મિત્રો, અને ક્યાંય કોઈનું મનદુખ થતું હોય, એક ઘરમાં ચાર દીકરા હોય એને પણ એકબીજાને મનદુખ હોય તો આપણે થોડું જતું કરવાની પણ ભાવના રાખવાની, અને જે પેલા આમંત્રણની વાત આવી તો સૌ પ્રથમ વખત મારા વડીલ અને મારા રાકેશભાઈ મારા નાના ભાઈ જેવો છે
આ લોકોએ હેમલભાઈ જે કાર્યક્રમ ગોઠવ્યો ત્યારે મને પણ આમંત્રણ નહોતું મળ્યું, પણ મને મારાપણાની ભાવના પેદા થઈ કે મારા પત્રકારોનું મારું સંગઠન છે, એટલે હું ગયો અને મારા હોદ્દા માટે તમામ લોકો બેઠા છે ને વાત કરું છું, મારા હોદ્દા માટેની કોઈ ચર્ચા નહીં,